નમસ્કાર દર્શક મિત્રો, આપણી સંસ્કૃતિ આપણી ઓળખ ડીડી ગિનાના કલા દર્શન કાર્યક્રમમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. દર્શક મિત્રો, શું તમે પણ એવા કલા નિષ્ણાતો કે કલા રસિકોમાંના એક છો કે જે મિનિએચર પેઇન્ટિંગની ખાસ ઝીણી ઝીણી વિગતો જોઈને મોહિત થતા હો? તો આજના આ એપિસોડનો આર્ટિસ્ટિક ડોઝ ખાસ તમારા માટે છે. આપણે આવી પહોંચ્યા છે અમદાવાદની ગુફા ખાતે દર્શક મિત્રો, જ્યાં આર્ટિસ્ટ મોનિકાબેન કડીવાલા દ્વારા મિનિએચર પેઇન્ટિંગ્સનું એક્ઝિબિશન યોજવામાં આવેલ છે. આવો વાત કરીએ મોનિકાબેન સાથે અને મેળવીએ વધુ માહિતી તેમની કલા યાત્રા અને તેમના સુંદર મજાના એક્ઝિબિશન અંગેની. મારું નામ મોનિકા કડીવાલા છે એન્ડ ઓફકોર્સ દેટ ઇઝ આફ્ટર માય મેરેજ કડીવાલા એન્ડ અ પાલે શ્રીમાલ મોનિકા શ્રીમાલ. અને મારી પેઇન્ટિંગ્સની શરૂઆત જેમ કહીએ તો નાની હતી ત્યારથી જ મારું પેઇન્ટિંગનું વર્ક બહુ જ સારું હતું અને સ્કૂલમાં પણ આઈ યુઝ ટુ ગો એન્ડ પાર્ટિસિપેટ ઇન મેની ડ્રોઈંગ કોમ્પિટિશન્સ, ઇન્ટર સ્કૂલ ડ્રોઈંગ કોમ્પિટિશન્સ, અને દર વખતે મને પ્રાઇઝ મળતું હતું એટલે મારા ડ્રોઈંગ સર મને જ પેઇન્ટિંગ કરવા મોકલે. આઈ ઓલવેઝ યુઝ ટુ ગેટ ફર્સ્ટ પ્રાઇઝ ઇન ધ પેઇન્ટિંગ. અને પછી આઈ વોઝ લાઈક મને બહુ જ ગમતું હતું સ્કેચિંગ ને બધું કરવાનું. પપ્પાએ મને કહ્યું કે યુ સિટ વિથ મી અને ઇન્ટરેસ્ટ હોય તો મિનિએચર પેઇન્ટિંગ શીખવાનું ચાલુ કર. એટલે મને થયું કે ઓફકોર્સ આ એક સારી ઓપોર્ચ્યુનિટી છે, કારણ કે મિનિએચરમાં અત્યારે આઈ થિંક આઈ એમ ઓનલી ધ ફિમેલ આર્ટિસ્ટ ડુઈંગ. એટલે પપ્પાને થયું કે હવે મારું આર્ટિસ્ટ તૈયાર થઈ ગયું છે. એન્ડ વન થિંગ વોઝ રિયલી સો ગ્રેટ અબાઉટ માય પપ્પા દેટ એને મને જ પ્રોફેશનલી એવી રીતના રાખી કે યુ આર નો આર્ટિસ્ટ, તો તું મારી પાસે બેસી જા અને તું છે ને કામ કરવાનું સ્ટાર્ટ કરી દે અને કેટલા આવર્સ તું કામ કરશે, કેટલા ઘંટા, એના પૈસા હું તને આપીશ. તો મને પણ મજા આવી કે ચલો હવે મારે બહાર કશે જઈને નોકરી તો કરવી નથી. એન્ડ દેટ ટાઈમ આઈ હેડ કમ્પ્લીટેડ માય ગ્રેજ્યુએશન અને ગ્રેજ્યુએશન મેં કરી છે કે ડ્રોઈંગ ફિલોસોફી અને ઇંગ્લિશમાં. તો એ તો મિનિએચર તો બહાર કશે કોઈ શીખાવતું નથી. સો આઈ સ્ટાર્ટેડ ડુઈંગ વિથ પાપા. 97 આઈ ગોટ મેરિડ ને પછી હું લગ્ન કરીને આવી ત્યારે પણ હું મારું ઘરનું બધું કામ કરીને પછી હું પેઇન્ટિંગ કરવા તો બેસી જાઉં. એટલે એને જોઈને મારા જે ફાધર ઇન લો છે એને બહુ ઇન્ટરેસ્ટ આવ્યો એને કે આપણે એક સુરતમાં એક્ઝિબિશન કરીએ. મેં કહ્યું પપ્પા મેં તો કોઈ દિવસ કર્યું નથી એક્ઝિબિશન. કે ના આપણે ટ્રાય કરીએ કારણ કે તારું કામ બહુ સરસ છે. એટલે અમે સુરતમાં ટ્રાય કરી, વી વેન્ટ ટુ રિપોર્ટર્સ, વી વેન્ટ ટુ એવરી વન અને માય વર્ક વોઝ રિયલી એપ્રિશિએટેડ. એટલે લોકોને ખબર જ નહીં હતી કે મિનિએચર પેઇન્ટિંગ શું હોય છે. અગેઇન આઈ ડીડ માય અનાધર એક્ઝિબિશન ઇન 2015 ઇન સુરત સાયન્સ સેન્ટર અને ડેફિનેટલી સરસ, એટલું સરસ રિસ્પોન્સ હતો. અને ત્યાં મને પાછા એક બીજા જે પત્રકાર છે બકુલભાઈ ટેલર એમનું ડેફિનેટલી હું કરીશ જિક્ર, કારણ કે એના લીધે જ મારું હવે અમદાવાદમાં એક્ઝિબિશન થયું છે. હી સપોર્ટેડ મી અને એને પુશ કર્યો કે મોનિકા હવે થઈ ગયું સુરત, હવે આપણે બહાર કરીએ. એટલે નાઉ વી ફિક્સ ધીસ અમદાવાદ. આ મારું ફર્સ્ટ સોલો એક્ઝિબિશન છે અમદાવાદમાં અને એમાં ટોટલ મેં 71 પેઇન્ટિંગ્સ જે એક્ઝિબિટ કર્યા છે, જે ડિફરન્ટ જે થીમ્સ છે, જે ડિફરન્ટ સ્કૂલ છે, મુઘલ સ્કૂલ, રાગીની અને રાજપૂત સ્કૂલ, રાજપૂત સ્કૂલમાં રાધા કૃષ્ણ એવી રીતના બધા આવી જાય છે. પછી ગણપતિજીથે મારા કરેલા બધા પોર્ટ્રેટ્સ છે અને ફ્લાવર્સની થીમ છે. તો એવી રીતના બધી તમને જાત જાતની જુદી જુદી થીમ એમાં દેખાશે. અને આમાં જે મેં કલર્સ યુઝ કર્યા છે તે સ્પેશિયલ છે, દેઆર પાવડર કલર્સ જે અમે ઘરે તૈયાર કરીએ. અને વી હેવ અ સ્પેશિયલ ટેકનિક ટુ અપ્લાય ધીઝ કલર્સ કે આ પેઇન્ટિંગ તમારા બહુ વર્ષો સુધી પણ આવી રીતના જ કલર્સ રહેશે
અને એમાં જે મેં યુઝ કર્યું છે તે રિયલ ગોલ્ડ છે, તે જે આપણે વરખ જે કહેવાય તે અમે લઈએ અને એ વરખમાંથી કાઢીને પછી એનું સ્પેશિયલ પેસ્ટ તૈયાર કરીએ ગમ મિક્સ કરીને. ઇટ્સ અ વેરી લોંગ પ્રોસેસ. તો એ અમે આઈ હેવ અપ્લાઇડ ઓન ધીસ પેઇન્ટિંગ્સ. અને જે બ્રશિસ મેં યુઝ કર્યા છે તે બ્રશિસ પણ હેન્ડમેડ બ્રશિસ છે. આ પેઇન્ટિંગ મારું લગભગ 20 વર્ષ જૂનું છે અને એની શરૂઆત મેં એવી રીતના કરેલી કે મારા ભાઈએ મને ચેલેન્જ એના માટે આપેલું કે તું આવી મોટી પેઇન્ટિંગ કરી શકશે કે નહીં. આફ્ટર આઈ સ્ટાર્ટેડ ડુઈંગ મિનિએચર્સ એટલે મેં બહુ બધી પેઇન્ટિંગ્સ બનાવેલી, કારણ કે આ પેઇન્ટિંગ કરતાં કોઈ પણ આર્ટિસ્ટ પહેલાં વિચારીએ કે કેવી રીતના આટલી મોટી પેઇન્ટિંગ થાય, કારણ કે એનું પર્સ્પેક્ટિવ છે. ફર્સ્ટ ઓફ ઓલ તો એ ફૈઝાબાદ સિટીની પેઇન્ટિંગ છે જે અત્યારે અયોધ્યા કહેવાય, પહેલા હવે અત્યારે એનું નામ અયોધ્યા શહેર છે, એટલે જૂનું ફૈઝાબાદ સિટીનું પેઇન્ટિંગ છે. તો આમાં તમે જોશો ઉપર તો આવું નાનું નાનું બધું ડિટેલ્સ છે જે અહીંયા એક પ્રોસેશન જાય છે. અહીંયા સી તમે મેગ્નિફાઈંગ ગ્લાસથી જુઓ તો તમને વધારે સારી રીતના દેખાશે, બટ આઈ હેવ ડન વિધાઉટ મેગ્નિફાઈંગ ગ્લાસ, કારણ કે ઓફકોર્સ મારી આંખ સરસ હતી અને એમાં બધા જે છે આ બાઉન્ડ્રી પ્લસ ઈ પેલેસીસમાં જ્યારે પણ જ્યાં પણ દેખાય છે ધીસ ઇઝ ઓલ રિયલ ગોલ્ડ. આ બધું રિયલ ગોલ્ડનું કામ છે. તેનું એક સ્પેશિયલ પ્રોસેસ છે ગોલ્ડ તૈયાર કરવાનું. એ અમે પેસ્ટ કરીને ગોલ્ડ ફોઇલથી એનું પેસ્ટ બનાવીને પછી એને એપ્લાય કરીએ. પહેલાં અમારે એક બીજો કલર એપ્લાય કરવો પડે, એના પછી અમે ગોલ્ડ એપ્લાય કરીએ છીએ. એના આર્કિટેક્ચર પોઈન્ટ ઓફ વ્યૂથી પરસેપ્શનથી પણ એ પરફેક્ટ પેઇન્ટિંગ છે. અને એ છે મેં મુઘલ એરામાંથી એ પેઇન્ટિંગ લીધી છે. એ ધીસ વોઝ ઇન અ બુક એકચ્યુઅલી. તો મેં બધી પહેલાં પેન્સિલથી ડ્રોઈંગ કરી, કલર્સ કર્યા અને ઓલમોસ્ટ આ પેઇન્ટિંગ મને 8 to 10 મંથ્સ થયા કમ્પ્લીટ કરતાં કરતાં. આ જે મારું પેઇન્ટિંગ છે તે ઇટ્સ રિયલી મિનિએચર બેઝડ પેઇન્ટિંગ જેમાં કહેવાય કે બહુ ઝીણું ઝીણું વર્ક થાય છે. એ તમને સાઇઝમાંથી દેખાશે ફર્સ્ટ ઓફ ઓલ તો, અને સેકન્ડલી આ છે ને માઇથોલોજીકલ ફિગર કૃષ્ણ અને બલરામ. અને એ સીન ત્યાંનો છે જ્યારે કૃષ્ણ છે ને ગોકુલ છોડીને જાય છે અને બધી ગોપીઓ જે છે તે વિલાપ કરે છે. અહીંયા તે લિટરલી તેમાં આમાં દેખાશે કે એ રોકે છે કૃષ્ણને જતા, એનું પેલું સારથી છે એ બધા એને રથને પકડવાની કોશિશ કરે છે કે કૃષ્ણ એ લોકોને મૂકીને બહાર નહીં જાય. એમાં જે બધા ટ્રીઝનું કામ છે એ બધું સીન બતાવેલું છે, પાછળ એનું પેલેસ બતાવેલું છે, આ મંદિર છે અહીંયા, એ પાછળ પણ આખા ઘરને બધી એવી રીતના ડિસ્ક્રિપ્શન આપ્યું છે. અને બધા જે એક્સપ્રેશન્સ છે તે જ્યારે જે એ લોકોને જે રુદન જે ફિલિંગ્સ એ લોકોને થતી હતી કે કૃષ્ણ ભાઈ અમને મૂકીને જાય છે, કારણ કે ગોપીઓ બધી કૃષ્ણ સાથે બહુ જ એકદમ અટેચ્ડ હતી, એ લોકોને એની સાથે પેલું જોડાવ જેવું હતું, તો ત્યારે એ લોકોને બહુ દુઃખ થતું હતું. તો આ સબ્જેક્ટ સ્પેશિયલી મને બહુ વધારે એમ ટચ કર્યું અને મેં કરવાની ટ્રાય કરી અને આ સારી પેઇન્ટિંગ એક તૈયાર થઈ ગઈ. મોનિકાબેનનું આ પ્રથમ સોલો એક્ઝિબિશન છે જેમાં તેમણે લગભગ 70 જેટલા મિનિએચર પેઇન્ટિંગ્સ રજૂ કર્યા છે. આ 70 પેઇન્ટિંગ્સમાં ફ્લાવર્સ, પોર્ટ્રેટ્સ, ગણેશજી, રાધા કૃષ્ણ, જોધપુર, રાગિની એમ અલગ અલગ વિષય અને સબ્જેક્ટ્સ પર આધારિત છે. આ પેઇન્ટિંગ્સ બીજું છે વિચ ઇઝ વેરી ક્લોઝ ટુ માય હાર્ટ. એ પેઇન્ટિંગ્સ મને સ્પેશિયલી કરતા બનાવતા મને બહુ મજા આવેલી, કારણ કે એમાં દેખાશે કે આ મેં સિંગલ કલરથી પેઇન્ટિંગ કર્યું છે. કારણ કે તમે જ્યારે કલર કોમ્બિનેશન કરો પેઇન્ટિંગ્સમાં જુદા જુદા કલર્સ હોય, કે તમારે ગ્રીન પાંદડા દોરવાના હોય કે ફિગર્સમાં કલર જુદું હોય પાણીમાં એવી રીતના, તો એ કલર કોમ્બિનેશનથી તમારી પેઇન્ટિંગ્સમાં ઉઠાવ આવી જાય છે. પણ આ પેઇન્ટિંગ્સમાં મેં સિંગલ કલર યુઝ કર્યો છે. પણ તમારે જ્યારે સિંગલ કલર કરવું હોય તો પેઇન્ટિંગ્સને ઇન્હેન્સ કરવા માટે તમારે શેડિંગ વધારે કરવી પડે અને એ જ કલરમાંથી તમારે બીજું કોઈ કલર મિક્સ કરીને એની જ ટાઈપનો કલર મિક્સ કરીને તમારે એવી રીતના કલર પ્રિપેર કરવું પડે કે એમાં આખું ઉઠાવ આવી જાય. તો એમાં તમને દેખાશે જ. અને સેકન્ડલી
આ મિનિએચર કરતાં જરાક મોટી સાઇઝ છે, કારણ કે મેં ફર્સ્ટ મિનિચ એક્ઝિબિશન જ્યારે કરેલું ત્યારે એવું હતું કે બધાને કે આ નાનું પેઇન્ટિંગ છે, એટલે મેં જરાક મોટી સાઇઝમાં કર્યું અને એનું રિઝલ્ટ બહુ સારું આવ્યું. મને પણ બહુ ગમે છે. અને સેકન્ડલી, જે સાંજનું ટાઈમ હોય છે ત્યારે તમે જોશો કે ધ સન ઇઝ સેટિંગ, તો એવી રીતના જે ઓરેન્જ પ્રકાશ આવે છે, સો દેટ્સ હાઉ આઈ વોન્ટેડ ટુ શો કે બધું જે ઓરેન્જ એટલે બધી લીવ્સ, બધું ગ્રાસ, ટ્રી, અને ઇવન કૃષ્ણ રાધા પર પણ થોડુંક બધું ઓરેન્જ ઇન્ફ્લુઅન્સ આવી જાય કે ઓરેન્જ કલરનું ઇમ્પેક્ટ આવી જાય, ને એને જરાક ડલ કરવા માટે કે બહુ વધારે પડતું ઓરેન્જ નહીં દેખાય, મેં એમાં જરાક બીજું કલર મિક્સ કરીને એવી રીતના એને કર્યું છે. આ એક પેઇન્ટિંગ છે, એમણે પર્શિયન સ્કૂલ જે કહેવાય છે, મિનિએચર પેઇન્ટિંગ્સમાં જાત જાતના સ્કૂલ હતા, આઈ મીન એ દે આર નોન બાય દેટ રાજસ્થાની સ્કૂલ, ડેકાન સ્કૂલ, એમ કહેવાય તો પાલા ડેનેસ્ટીથી મિનિએચરની શરૂઆત થયેલી અને એના પછી બીજા બધા સ્કૂલ્સ આવ્યા. સો ધીસ ઇઝ બેઝડ ઓન પર્શિયન સ્ટાઇલ ઓફ પેઇન્ટિંગ. એમાં તમને બધી જે લીવ્સ દેખાશે, એક તો ઓટમ સિઝન છે અને સેકન્ડલી જે બધા લીવ્સ દેખાશે દે આર ઓલ ઓફ ડિફરન્ટ કલર્સ, એટલે એક એક લીફમાં જુદું જુદું કલર છે. આ પેઇન્ટિંગ કરતાં પણ મને છે ને લગભગ 2-2.5 મહિના થયા, અને એમાં સ્ક્વિરલ છે અને આ એક હન્ટર છે, તે સ્ક્વિરલની હન્ટિંગ કરવા માટે ઉપર જાય છે અને આખી નીચે જે બધી જે પહાડીઓમાં એવી રીતના બતાવેલી છે એના પર પણ નાના નાના પક્ષી છે. તો એમાં તમે જોશો તો બધું બહુ ઝીણું ઝીણું, નાનું નાનું, સરસ સરસ. અને તમે એમ કહો કે આ એક પેઇન્ટિંગ છે જેના મેં બર્ડ્સ અને સ્ક્વિરલ અને એ વધારે મેં બનાવ્યા છે હ્યુમન ફિગર્સ કરતાં. આમાં દેખો તમને જોશે કે હ્યુમન ફિગર ખાલી એક જ છે, એન્ડ મોર ઇન્ફ્લુએન્સ્ડ ઇઝ લાઈક ઓલ ધીઝ કાઇન્ડ ઓફ યુ કેન સે એનિમલ્સ, બર્ડ્સ, એ બધા છે અને લીવ્સ પણ ઓફકોર્સ. તો એન્ડ એના બેકગ્રાઉન્ડમાં આખું છે તે ધીસ ઇઝ રિયલ ગોલ્ડ. રિયલ ગોલ્ડ એપ્લાય કરીને પછી એના પર મેં કર્યું છે. આ તમને દેખાશે ધીસ ઇઝ લાઈક અ મુઘલ સબ્જેક્ટ છે, યે આનૂર જહાં છે, તે એના જે એના મુકુટ પરથી એના જે પહેર્યું છે ક્રાઉન એના પરથી ખ્યાલ આવે છે કે આ નૂર જહાંનું પોર્ટ્રેટ છે. અને બીજી બધી છે તે એના એકચ્યુઅલી બેઝિકલી ઇટ્સ લાઈક એનું પોતાનું જે કક્ષ છે ત્યાં એક ડાન્સ જેવું થાય છે. એ મારી પોતાની ઇમેજિનેશનથી મેં પેઇન્ટિંગ કરેલી છે કે એ કક્ષમાં જે બેઠી છે અને શી ઇઝ હેવિંગ એન્ટરટેનમેન્ટ, તો એ ડાન્સ કરે છે અને પાછળ બધા જે છે તે ઇન્સ્ટ્રુમેન્ટ પ્લે કરે છે. અને ધીસ મોર આઈ લાઈક બીકોઝ ઓફ ઇટ્સ કલર સ્કીમ, એની કલર સ્કીમ બહુ જ સરસ છે. હવે આ પેઇન્ટિંગ જે છે તમે એમાં જોશો કે આ મેં ફ્લાવર ટ્રાય કરેલા. જનરલી મારું કોન્સેપ્ટ મિનિએચર પેઇન્ટિંગ્સ હોય છે અને મિનિએચરમાં બધા આપણે કહીએ તો હ્યુમન ફિગર્સ ઓર મે બી સમટાઈમ્સ એનિમલ્સ એવી રીતના હોય છે, પણ આઈ વોન્ટેડ ટુ ટ્રાય કે ભાઈ આર્ટ હોય તો આર્ટમાં તમે ધારી તો બધું તમે કરી શકો, પોર્ટ્રેટ હોય કે ઓફકોર્સ આઈ હેવ ડન ઓલ ધ રેન્જીસ, મેં બહુ બધું કર્યું છે, બધી રેન્જ મેં કરી છે. કારણ કે એનું રીઝન એ છે કે મારી સ્કેચિંગ સ્ટાર્ટિંગથી જ સારી હતી અને હું બધી પેન્સિલથી કરીને જ પછી એમાં કલર્સને બધું કરું છું. સો આઈ થિંક આ ફ્લાવર્સ એવી રીતના મેં ટ્રાય કરેલા, પણ એમાં પણ મારું છે ઝીણું ઝીણું જે વર્ક છે મેં એનું ટચ નથી લૂઝ કર્યું, એ મેં કર્યું જ છે એમાં પણ. તો ધીસ ઇઝ સમથિંગ ડિફરન્ટ એકચ્યુઅલી, રાધર આઈ મીન ડિસ્પાઇટ ઓફ ઓલ માય ધીસ મિનિએચર પેઇન્ટિંગ્સ એન્ડ એવરીથિંગ. આ જે છે ધીસ ઇઝ બેઝ ઓન રાગાઝ આ પેઇન્ટિંગ. તો રાગા એટલે કહેવાય રાગીનીઝ છે. આ તમે જોશો ધીસ ઇઝ રાગીની, એન્ડ ઇન ધ સેન્ટર આમાં એક કપલ છે. તો જનરલી શું હોઈએ કે અમે જ્યારે પેઇન્ટિંગ કરીએ મિનિએચર તો અમે સિંગલ સિંગલ આવી નાની નાની પેઇન્ટિંગ કરીએ, પણ ઇન ધીસ આઈ વોન્ટેડ ટુ ટ્રાય કે આપણે આખી મોટી શીટ લઈને આવી રીતના ડિફરન્ટ કરીએ તો કેવું લાગે. ને ડેફિનેટલી આ રિઝલ્ટ તમને દેખાય છે કે કેવી રીતના આવ્યું છે. અને એમાં દેખાશે કે રાગા ઇઝ બેઝડ ઓન ડિફરન્ટ સિઝન્સ, જે કહેવાય સ્પ્રિંગ સિઝન, ઓટમ સિઝન. તો આ તમને ખ્યાલ આવી જશે કે ધીસ ઇઝ કાઇન્ડ ઓફ ધીસ ઇઝ બેઝ ઓન રેની, જ્યારે રેની સિઝન હોય ત્યારે જે રાગ હોય તો મોર દેખાય છે. અને ધીસ ઇઝ સમર સિઝન, આ સમર સિઝનનું છે ડિયર, અને આ પાછું રેની સિઝનનું છે.
અને સેન્ટરમાં જે છે તે તમે કહેશો કે આ સ્પ્રિંગ સિઝન છે. તો ધીસ ઇઝ લાઈક આઈ હેવ બ્લેન્ડેડ કાઇન્ડ ઓફ યુ નો ઓલ ટુગેધર ઇન જસ્ટ વન કાઇન્ડ ઓફ શીટ અને એવી રીતના મેં કર્યું છે. આ પેઇન્ટિંગ વિષયમાં કહું તો ઇટ ઇઝ રિયલી વેરી ક્લોઝ ટુ માય હાર્ટ અને ધીસ ઇઝ ધ સ્ટાર્ટ ઓફ માય ફર્સ્ટ પેઇન્ટિંગ. એટલે મેં જ્યારે પપ્પા પાસેથી પેઇન્ટિંગ શીખી ત્યારે પપ્પા મારી પાસેથી ખાલી એમની પેઇન્ટિંગ્સમાં ઓર્નામેન્ટ્સ મૂકવાનું હોય કે પછી બાઉન્ડ્રી કરાવવાનો એ બધું કરાવતા હતા. એટલે એને એમ કોન્ફિડન્સ નહીં હતું કે હું પેઇન્ટિંગ કરી શકું આખી. તો પછી પપ્પા પાસે બહાર ગયેલા 3-4 દિવસ માટે, એટલે મારા ભાઈએ મને ચેલેન્જ આપી કે આ પેઇન્ટિંગ તું કરીને બતાવી દે. તો આઈ વોઝ વેરી સ્કેર્ડ કે હું કેવી રીતના કરું. તો પણ મેં શરૂઆત કરી અને ઓફકોર્સ એ 3-4 દિવસમાં પેઇન્ટિંગ તૈયાર થઈ ગઈ. આ જે છે તે બિગર વર્ઝન છે. મેં કરેલું તે નાનું હતું, બટ માય મેમરી ઇઝ ઓલવેઝ અટેચ વિથ ધીસ પેઇન્ટિંગ. અને પછી પપ્પા જ્યારે આવ્યા ત્યારે મેં એમને પેઇન્ટિંગ બતાવી તો હી વોઝ સરપ્રાઈઝ અને બહુ ખુશી થઈ કે ઓહો નાઉ તો યુ આર રેડી ટુ ડુ પેઇન્ટિંગ્સ. એટલે હવે તું તો તૈયાર થઈ ગઈ, એટલે હવે બેસી જા એન્ડ યુ સ્ટાર્ટ પેઇન્ટિંગ. અને દેન આઈ સ્ટાર્ટેડ પેઇન્ટિંગ. જર્નીમાં મોનિકાબહેને પોતાના પરિવારના ફાળા અને સપોર્ટને ખૂબ મહત્વનો ગણાવ્યો છે. મારે માટે તો આ વસ્તુ બિલકુલ નવી જ હતી. જ્યારે મેં એમની જોડે મેરેજ કર્યા, અમને બધાને આર્ટ એટલું ગમ્યું કે અમે લોકો રોજ જ એને કહીએ કે પેઇન્ટિંગ કરો 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 કરો. અને વચ્ચે એમને છોડી પણ દીધેલું, પણ પાછું એમને રોજ કહી કહીને અમે એમને પાછું પેઇન્ટિંગ ચાલુ કર્યા. વચ્ચે અમારા ડોટરનો જન્મ પછી એ 10-11 વર્ષ પેઇન્ટિંગ છોડી દીધેલું. પછી પાછું એમને કર્યું તો પછી 2015 એક શો કર્યો એમના ડોટર પછી, અને અત્યારે 2020 બીજો એક આ શો કર્યો. અને એનું વર્ક બહુ સારું છે અને વી કીપ ઓન ટેલિંગ હર કીપ કન્ટિન્યુ યોર વર્ક. આઈ વુડ જસ્ટ લાઈક ટુ સે દેટ એવર સિન્સ આઈ હેવ ગ્રોન અપ આઈ હેવ સીન માય મધર પેઇન્ટ એન્ડ આઈ એમ જસ્ટ ઓલવેઝ ઇન ઓ વિથ હાઉ મચ એફર્ટ શી પુટ્સ ઇન ટુ હર પેઇન્ટિંગ્સ એન્ડ શી ઇઝ ઓલવેઝ બીન સોર્ટ ઓફ એન ઇન્સ્પિરેશન ટુ મી ટુ ઇવન પેઇન્ટ. So, and like I've grown up watching her paint and I've seen that she puts all of her hard work and so much of work into all of her paintings, and like all the intricate details are so fascinating to look at. And she has also asked me sometimes to, you know, for my opinions about her paintings, about what she thinks. She always asks for my opinions, and that is something that is very appreciative, and I hope that she does much more of this in the near future and does it on a much bigger scale, because she deserves all the appreciation and love. Monika Ben Udaipur thi ahiya agar potana chitra nu pradarshan laine aavya chhe. મિનિએચર પેઇન્ટિંગ્સ, એમાં મિનિએચર એટલે એની સાઇઝ, મિનિએચર એટલે નાનું. અને એ અહીંયા આગળ આપણે એમના મોટાભાગના ચિત્રો એ મિનિએચરની સ્કિલ ધરાવે છે. આમ તો મિનિએચર આર્ટ તો લગભગ 17મી, 16મી, 17મી, 18મી સદી સુધીના રાજસ્થાનના આ કામ છે, કૃષ્ણ ભક્તિના, અને એ મિનિએચર ઉપરના ચિત્રો છે. એમની સ્કિલ ખરેખર બહુ સરસ છે અને મને લાગે છે કે હજુ આમાં વધારે કંઈક સરસ કરી શકશે. ધીસ શો ઇઝ ડેફિનેટલી ગોઈંગ વેરી સક્સેસફુલ. મજા આવે છે, આર્ટના બધા એપ્રિશિએટર આવે છે. મારા માટે પણ ફર્સ્ટ એક્સપિરિયન્સ છે ને લાગે છે કે લોકોને આવી આર્ટ બતાવું તો સારું, કારણ કે અત્યારે બધા કન્ટેમ્પરરી આર્ટ વધારે કરતો હોય, ટ્રેડિશનલ આર્ટ કોઈ ફોલો નથી કરતો. સો મેની પીપલ આર નોટ અવેર ઓલ્સો. તો હવે ફ્યુચરમાં અત્યારે અમદાવાદમાં કર્યું છે, હવે આગળ પ્લાનિંગ છે કે હું દિલ્હીમાં કરું, મુંબઈમાં કરું. તો આવી સિટીઝમાં કરીને પછી
લેટ્સ હોપ કે કોઈ દિવસ આઉટ ઓફ ઇન્ડિયા પણ કરીએ ત્યાં પણ એપ્રિશિએટ, કારણ કે ઇન્ડિયન આર્ટ્સને વધારેમાં વધારે ત્યાં વધારે એપ્રિસિએશન થાય છે. સો દેટ ઇઝ માય પ્લાન. બીડી ગિરનાર મોનિકાબેનને તેમના એક્ઝિબિશન માટે અભિનંદન પાઠવે છે તથા તેમના ફ્યુચર એન્ડેવર્સ માટે શુભેચ્છા વ્યક્ત કરે છે. કલા જગતની સાધના કરનાર આવા જ તેજસ્વી કલાકારોને આપણે મળતા રહીશું કલા દર્શન કાર્યક્રમમાં અને માણતા રહીશું કલાની આ અવનવી દુનિયાને તેમની જ નજરોથી. ત્યાં સુધી મને રજા આપશો. દર્શક મિત્રો, કલા દર્શન કાર્યક્રમ આપ હવે નિહાળી શકો છો દર ગુરુવારે બપોરે 12:30 PM, પુનઃ પ્રસારણ સાંજે 6:30 PM માત્ર ડીડી ગિરનાર પર.